મંત્રી પરિષદના મારા સાથી ભાઈ શ્રી નરેન્દ્રસિંહજી તોમર, પંચમહાલ ડેરીના ભાઈ વિક્રમસિંહજી, જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમાન જુવાનસિંહજી, ગુલાબસિંહજી, વાઘાભાઈ ડામોર, લીલાબેન અંકોલિયા, મંગજભાઈ સંગાણા, દશરથભાઈ બારિયા, જવાનસિંહ ચૌહાણ, મુદાજીભાઈ રાણા, કિશોરસિંહ પટેલિયા, અને આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો લુણાવાડાના ભાઈ શ્રી મનોજભાઈ પટેલ, સંતરામપુરના શ્રી કુબેરભાઈ, બાલાસિનોરના ભાઈ શ્રી માનસિંહભાઈ અને વિશાળ સંખ્યામાં પધારેલા મારા વાલા ભાઈઓ બહેનો, આપ સૌ મારી જોડે ભારત માતાની જય બોલીને આપણા ત્રણેય ઉમેદવારોને આશીર્વાદ આપો. ભારત માતા કી. કેમ છો બધા? મજામાં? તબિયત પાણી જોરમાં? આ મહીસાગર જિલ્લો બન્યો એની જાહેરાત મેં અહીંયા કરી હતી, યાદ છે ને? હવે તમારો જિલ્લાનો જય જયકાર ચાલ્યો છે કે નહીં? બધું તમારી સામે, ઘર સામે જિલ્લો આવી ગયો કે ના આવી ગયો? ભાઈઓ બહેનો, અને આજે તો લુણાવાડાએ રંગ રાખી દીધો છે. આ કોઈ ઘર એવા નથી કે જ્યાં લોકો ના ઉભા હોય. ચારે તરફ ભાઈઓ બહેનો, આપ આટલી મોટી સંખ્યામાં આશીર્વાદ આપવા માટે આવ્યા એ બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. ભાઈઓ બહેનો, આ ચૂંટણી એક તરફ જનતા જનાર્દનનું કલ્યાણ કરવા માટે દિવસ રાત મહેનત કર રહેલ ભારતીય જનતા પાર્ટી એની વિકાસ મુદ્દા પર આ ચૂંટણીમાં આપણા વોટ માંગે છે, અને બીજી બાજુ આ કોંગ્રેસ પાર્ટી જેણ્યા દેશમાં 70 વર્ષમાં 70% કરતા પણ વધારે સમય જેનું એક ચક્રી રાજ રહ્યું છે, એક જ કુટુંબનું રાજ રહ્યું છે, એ લોકો આ ચૂંટણીમાં જાતિવાદ ભડકાવીને, ભાઈ ભત્રીજાને લડાવીને, એકબીજાને જુદા કરીને વર મરો કન્યા મરો પણ કોંગ્રેસનું તરભાણું ભરો. ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં જે પ્રકારે જુઠાણાઓનો વરસાદ કરવામાં આવ્યો છે, જે પ્રકારે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે, જે પ્રકારે ગુજરાતના મતદાતાઓને
ગેરમાર્ગે દોરવાનો હીન પ્રયાસ થઈ રહ્યો છે. ભાઈઓ બહેનો, ક્યારે લોકશાહીમાં આવી હતાશા, આવી નિરાશા આ કોંગ્રેસ પાર્ટીમાં જોવા નથી મળી જે આ ચૂંટણીમાં જોવા મળી રહી છે. ભાઈઓ બહેનો, જે કોંગ્રેસ પાર્ટી કેરળમાં હારી ગઈ, તમિલનાડુમાં હારી ગઈ, ઓરિસ્સામાં હારી ગઈ, આંધ્રમાં કોંગ્રેસ ગઈ, તેલંગાણામાં કોંગ્રેસ ગઈ, ગોવામાં કોંગ્રેસ ગઈ, મહારાષ્ટ્રમાંથી કોંગ્રેસ ગઈ, મધ્યપ્રદેશમાંથી કોંગ્રેસ ગઈ, છત્તીસગઢમાંથી કોંગ્રેસ ગઈ, ઝારખંડમાંથી કોંગ્રેસ ગઈ, રાજસ્થાનમાંથી કોંગ્રેસ ગઈ, ઉત્તર પ્રદેશમાંથી કોંગ્રેસ ગઈ, ઉત્તરાખંડમાંથી કોંગ્રેસ ગઈ, જમ્મુ કાશ્મીરમાંથી કોંગ્રેસ ગઈ. ક્યાંય બચ્યું છે? ક્યાંય બચ્યું છે? શું આ દેશની જનતા એવી ગાડી છે ભાઈ કે આ કોંગ્રેસને કાઢી મૂકે છે? તમે મને કહો, આટલા બધા તમારા ઘરમાં પ્રધાનમંત્રી થયા, આટલા બધા તમારી પાર્ટીમાં પ્રધાનમંત્રી થયા, તમારી પાસે 1000 જેટલા તો પૂર્વ મુખ્યમંત્રીઓ પડ્યા હશે, કેબિનેટ મંત્રીઓ પડ્યા હશે, રાજ્યોના મંત્રીઓ પડ્યા હશે, તમારી પાસે 1000 જિલ્લા પંચાયતોના સભ્યો જૂના પડ્યા હશે, 1000 જિલ્લા પંચાયતના અધ્યક્ષો પડ્યા હશે, આખો કુંબો આટલો બધો તમારો હોવા છતાંય, આટલા બધા વર્ષ સુધી રાજ ભોગવ્યું છતાંય આ જનતા તમને એવી તો કેવી ઓળખી ગઈ કે તમારો ક્યાંય પત્તો પડતો નથી. ભાઈઓ, ક્યાંય તમે મને કહો, ભાઈઓ બહેનો, હિન્દુસ્તાનની જનતાએ, હું જ્યારે પ્રધાનમંત્રી બન્યો ત્યારે મેં સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યું, પણ જનતાએ તો સાચી સ્વચ્છતા કરવા માંડી છે સાહેબ. કોંગ્રેસને વાળી ચોળીને સાફ કરી નાખ્યું, કારણ જનતાને ખબર છે કે ઘરમાંથી પણ કચરો કાઢવો હોય તો પહેલા દેશમાં રાજકીય સફાઈ કરવી જરૂરી છે, અને આ દેશની જનતાએ રાજકીય સફાઈનું અભિયાન ઉપાડ્યું છે, રાજકીય સ્વચ્છતાનું અભિયાન ઉપાડ્યું છે. અને એટલે ભાઈઓ બહેનો, જેને દેશે ના સ્વીકાર્યો એને ગુજરાત સ્વીકારે? ભાઈ સ્વીકારે, એ ધોરે ધર્મે બી સ્વીકારે, અંધારી રાતમાં બી સ્વીકારે, હવારમાં હુરજ ઉગ્યો હોય ત્યારે સ્વીકારે. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ વાળાને ખબર જ નથી પડતી આ ગુજરાતની જનતાનો મિજાજ કેવો છે. એ ગુજરાતની જનતાને આંખે પાટા બાંધીને તમે મતપેટીઓ તરફ ઘસડી જવા માટે જે કારસા રચી રહ્યા છો, આ ગુજરાતની જનતા તમને સજા કરવાની છે, સજા કરવાની છે. ભાઈઓ બહેનો, આ ઉત્તર પ્રદેશ, તમે મને કહો, એમનું પોતાનું ઘર એ ત્યાંથી જીતે, એમના માતાજી જીતે, એમના દાદીમાં જીતે, એમના કાકા જીતે, એમના કાકી જીતે, એમના કજીન ભાઈઓ જીતે, એમના નાના જીતે, એમના દાદી જીતે, આખું કુટુંબ ઉત્તર પ્રદેશ 50 વર્ષથી એમના આશીર્વાદ આપે, 50 વર્ષ કુટુંબના દરેક માણસને આશીર્વાદ આપે. આ ઉત્તર પ્રદેશે કોંગ્રેસના આટલા બધા પ્રધાનમંત્રીઓ બનાયા, એ ઉત્તર પ્રદેશ હવે કોંગ્રેસને એવી ઓળખી ગઈ, એવી ઓળખી ગઈ. હમણાં પંચાયતોની ચૂંટણીઓ થઈ, નગરપાલિકાઓની ચૂંટણીઓ થઈ,
કોંગ્રેસ સફાચર થઈ ગઈ કે ના થઈ ગઈ, થઈ ગઈ કે ના થઈ ગઈ, અમેઠીમાંથી ગઈ કે ના ગઈ, લખનૌમાંથી ગઈ કે ના ગઈ, અલ્હાબાદમાંથી ગઈ કે ના ગઈ, તળિયા ઝાટક સાફ થઈ ગયું કે ના થઈ ગયો. હવે જેનો પોતાના ઘરમાં ગજ નથી વાગતો એનો ગુજરાતમાં વાગે ભાઈ, વાગે. અને નિરાશા તો એટલી આવી છે, એટલી આવી છે. આપણે જોયું છે સાહેબ કે મોહલ્લામાં કે નાનો ઝઘડો થાય ને પછી કંઈ ઉપજે નહીં એટલે શું કરે, તારા બાપ આવો ને તારી માં આવીને તું આવો ને એવું બધું ચાલુ કરે ને, હે એવું કરે ને. આ કોંગ્રેસ એટલી નિરાશ થઈ ગઈ છે, એટલી હતાશ થઈ ગઈ છે કે અમે મોદીને ગાળો દેવામાં ઉતરી પડી છે. અરે તમને ખબર નથી પડતી, તમે આ મોદીને ગાળો દઈને આખા ગુજરાતના હૃદય ઉપર ચોટ પહોંચાડો છો, ચોટ પહોંચાડો છો. બોલો ભાઈઓ બહેનો, આવું બધું બોલે તો તમને ખોટું લાગે કે ના લાગે, તમને દુઃખ થાય કે ના થાય, તમને ગુસ્સો આવે કે ના આવે, આવા લોકોને સીધા કરવાની તમારી ઈચ્છા થાય કે ના થાય, અરે જેણે તમને ચોટ પહોંચાડી છે વોટ ભાજપને આપીને આ ચોટનો જવાબ લેવાનો છે ભાઈઓ. આ કોંગ્રેસ વાળા બધી સુફેણી ઠોકવા માંડ્યા છે, સુફેણી વાતો કરવા માંડ્યા છે. હું જરા આજે એક નવો નમૂનો એમની સામે પેશ કરું છું. અને કોંગ્રેસમાં હિંમત હોય તો પગલા લઈ બતાવે. યુવા કોંગ્રેસના એક નેતા આજકાલ ગુજરાતની અંદર કોંગ્રેસ માટે વોટ માંગી રહ્યા છે, અત્યારે ગુજરાતમાં છે, ગુજરાતમાં વોટ માંગી રહ્યા છે, રાહુલ ગાંધી વતી વોટ માંગી રહ્યા છે. એમણે શું નિવેદન કર્યું ટ્વિટર પર લખ્યું, અને જે એમણે લખ્યું છે હું વાંચું છું. રાહુલ ગાંધી કે પિતાજી ઓર દાદીજી ને દેશ કે લીએ બલિદાન દિયા, ઉનકે પર નાના ને ભી સ્વતંત્રતા સંગ્રામ મેં ભાગ લિયા. ઠીક હૈ, તમે આવું લખો અમને વાંધો નથી, પણ વાત ત્યાં નથી અટકતી ભાઈઓ. આ કોંગ્રેસના જવાબદાર નેતા સલમાન નિઝામી જે અત્યારે ગુજરાતમાં વોટ માંગે છે, તમને બધાને હરાવવા માટે અહીં ઉતરી પડ્યા છે, એ શું પૂછે છે? એ કહે છે મોદી બતાવ તુમ્હારા બાપ કોણ હૈ, તુમ્હારી માં કોણ હૈ. ભાઈઓ બહેનો, આપણે કોઈ દુશ્મનને પણ આવી ભાષા બોલીએ છીએ કોઈ દિવસ? કોઈને બોલીએ છીએ તારા બાપ કોણ છે, તારી માં કોણ છે, આ ભાષા બોલીએ છીએ? ભાઈઓ બહેનો, કોંગ્રેસ પાર્ટીના નેતા સલમાન નિઝામી જે એમના સ્ટાર કેમ્પેનર છે, ગુજરાતની અંદર વોટ લેવા માટે અડંગો જમાવીને બેઠા છે. અને એમની બીજી વાતો જોવા જેવી છે. એ મૂળ કાશ્મીરના છે ભાઈ. એ એમ કે છે આઝાદ કાશ્મીર જોઈએ અમારે. આ આઝાદ કાશ્મીર માંગનારાઓને કોંગ્રેસને વોટ અપાય ભાઈ? જરા જોરથી બોલો, અપાય. એ એમ કે છે કે દેશ કી સેના રેપિસ્ટ હૈ. આ દેશની સેના માં બહેનો પર બળાત્કાર કરનારી સેના છે. આવું દેશની સેના માટે કહેનારો સલમાન નિઝામી રાહુલ ગાંધી માટે ગુજરાતમાં વોટ માંગતો હોય, ભાઈઓ બહેનો આવાને માફ કરાય? આવા લોકોને માફ કરાય? શું આ દેશની સેના બળાત્કારી છે?
જરા પૂરી તાકાતથી બોલો, આ દેશની સેના બળાત્કારી છે? આ દેશની સેનાનું અપમાન છે કે નથી? આ દેશની સેનાને નીચે કરવાની કોશિશ છે કે નહીં? ભાઈઓ બહેનો, એમણે એમ પણ કહ્યું છે, એમણે પોતે કહ્યું છે, ઘર ઘર સે અફજલ નિકલેગા. જેને હિન્દુસ્તાનમાં ફાંસીની સજા થઈ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે, અને આ કોંગ્રેસનો નેતા એમ કે ઘર ઘર સે અફજલ નિકલેગા. ભાઈઓ બોલો, શું ઘેર ઘેરથી અફજલો પેદા કરવાના છે? ભાઈ, આપણે ગુજરાતમાં અફજલોને પેદા કરવા છે, આપણે ગુજરાતમાં અફજલોને લાવવા છે. ભાઈઓ બહેનો, અરે ગુજરાતમાં મુસલમાન પણ કોઈ દી આવી ભાષા નથી બોલતો, આ કોંગ્રેસના નેતાઓ બોલી રહ્યા છે. ભાઈઓ બહેનો, અને મારે કહી દેવું છે આ કોંગ્રેસના નેતાઓને, જે લોકો મને પૂછે મારો બાપ કોણ છે, મારી માં કોણ છે, અરે આ ભારત દેશ મારો બાપ પણ છે અને આ ભારત દેશ મારી માં પણ છે. આ દેશ જ મારા મા બાપ છે. અને જેમ એક સંતાન જિંદગી ભર મા બાપની સેવા કરે, એમ પણ હું આ ભારત માતાનો દીકરો આ ભારત માતાની જિંદગી ભર સેવા કરવા નીકળ્યો છું. કોઈ લાજ નહીં, શરમ નહીં, લગામ નહીં, નિયમ નહીં, બંધન નહીં. રાહુલ ગાંધી, આ તમારી પાર્ટી છે, અને ગુજરાતમાં આવીને ગુજરાતના એક સંતાનનું અપમાન કરે છે. ભાઈઓ બહેનો, અહીંયા બક્ષીપન સમાજના લોકો બેઠા હશે, હું જરા પૂછું છું, ભાઈ આપણે પછાત સમાજમાં પેદા થયા એટલે નકામા થઈ ગયા? જરા બોલો તો. એટલે નીચ થઈ ગયા? કોઈ આપણને નીચ કે એ આપણને મંજૂર છે? જરા પછાત સમાજ ના હોઈએ, દલિત સમાજ ના હોઈએ, આદિવાસી સમાજ ના હોઈએ, કોઈ પણ સમાજ ના હોઈએ, આપણને કોઈ નીચ કે એ આપણને મંજૂર છે? ભાઈ, શું આવા લોકોને, આવી પાર્ટીને ગુજરાતમાંથી વાળી ચોળીને સાફ કરવી પડે કે ના કરવી પડે? કરશો? કરશો? ભાઈઓ બહેનો, ગુજરાતના એક વિસ્તારમાં અત્યારે મતદાન ચાલુ છે. સવારથી ઉમંગ અને ઉત્સાહથી લોકો મતદાન કરી રહ્યા છે. 14મી તારીખે આખરી મહોર મારવાનો હાથ આપના હાથમાં છે. ભાઈઓ, આખરી મોર મારવાની જવાબદારી આપના હાથમાં છે, અને મને વિશ્વાસ છે કે અમારા આ લુણાવાડાના ભાઈઓ બહેનો, અને લુણાવાડા મને ઓળખે અને હું એ લુણાવાડાને ઓળખું, અહીંયા એવા અનેક લોકો હશે જેમને હું નામથી ઓળખતો હોઈશ, અને તમને પણ આ નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી લાગે કે નરેન્દ્રભાઈ આપણા નરેન્દ્રભાઈ લાગે? જરાય વચ્ચે પ્રધાનમંત્રી જેવું દેખાય છે કે છો? આપણો ઘરનો દીકરો આવ્યો એવું લાગે કે ના લાગે? અરે ઘરના દીકરાને જેમ વધાવે એમ આજુ આખે ગુજરાત મને વધાવી રહ્યું છે. આ મારું લુણાવાડા વધાવી રહ્યું છે. ભાઈ, આ મારો મહીસાગર જિલ્લો વધાવી રહ્યો છે. અને ઘરનું સંતાન, ઘરનો દીકરો જ્યારે ઘરે હોવાયો હોય, અને દીકરો ગમે ત્યાં હોય, ગમે ત્યાં હોય, તમે મને કહો, તમારા સુખ દુઃખમાં સૌથી પહેલો ઘરનો દીકરો દોડી આવે કે ના દોડી આવે? આ ઘરના દીકરાને તમારું ભલું કરવા માટેની તાલાબેલી હોય કે ના હોય? આ તમારો ઘરનો દીકરો તમારા સુખ દુઃખ જાણતો હોય કે ના જાણતો હોય? મારે ચોપડી વાંચવી પડે લુણાવાડામાં શું તકલીફ છે? મારે ચોપડી વાંચવી પડે? ભાઈ, મારે કોઈ ઓફિસરોને પૂછવું પડે મને ખબર હોય કે ના હોય?
तो जेने खबर हुए दवा हरखी करे कि ना करे पाए। भाइयों बहनों आ तमारो पोतानो जन तमे जेने उछेर्यो तमे जेने मोटो कर्यो तमे जेने लाड़ लड़ाव्या अने भूल पड़ी होय तो तमे जेने हाथ पकड़ी कहीं उभारो नरेंद्र भाई आ ना कराय आपड़ा थी जेनी पासे आटलो बधो हक होय। भाइयों बहनों ચૂંટણીના પરાજયની આરે ઉભેલી કોંગ્રેસ એવા જૂઠાણા ચલાવે છે, એવા જૂઠાણા ચલાવે છે એમણે એક એવું તોફાન ચલાવ્યું છે જૂઠાણું કે આ મોદી સરકાર એવો કાયદો લાવવાની છે કે જેના કારણે બેંકોમાં તમારા પૈસા પડ્યા હોય અને બેંક જો ડૂબવાની હોય તો મોદી સરકાર તમારા પૈસા જપ્ત કરી લેશે। મહેરબાની કરીને આવા જૂઠાણા ચલાવવાનું બંધ કરો। આ પ્રજામાં આ પ્રકારની અફવાઓ ફેલાવવી એ પણ મોટો ગુનો છે, એની તમને ગતાગમ હોવી જોઈએ। ભાઈઓ બહેનો અરે આ દેશના સામાન્ય માનવીના પરસેવાની કમાઈની રક્ષા માટે મિત્રો માનવી છું હું। અરે બેંકોમાં તકલીફ ઊભી થઈ તમારા કોંગ્રેસના પાપે બેંકોને તકલીફમાં આવી તો ભારત સરકારે 1,25,00,000 કરોડ રૂપિયા બેંકોને સામેથી આપીને બેંકોને તાકાત આપવાનું કામ કર્યું છે। કારણ આ દેશના કોઈ માનવીના રૂપિયા ડૂબે નહીં એની ચિંતા કરનારી અમારી સરકાર છે અને તમે જૂઠાણા ચલાવો છો। ભાઈઓ બહેનો 14મી તારીખ સુધીમાં જાત જાતના જૂઠાણા આવવાના છે। મહેરબાની કરીને આ કોંગ્રેસના જૂઠાણાઓની માયાજાળ અને હવે તો ટેકનોલોજી એવી છે કે જૂઠાણું તમારા મોબાઈલમાં એનું પૂરે। ભાઈઓ બહેનો કોંગ્રેસ પાર્ટી આજે જૂઠાણા ચલાવે છે એ જૂઠાણાને કોઈ કાળે સ્વીકારતા નહીં। આ નરેન્દ્ર મોદીને તમે વર્ષોથી ઓળખો છો ભાઈ। અરે અહીંયા તમને લુણાવાડામાં ખબર પડે કે મોદી હાજો છે કે માંદો છે, એટલી બધી તમારા મારા માટે લાગણી પડી છે। ભાઈઓ બહેનો એવા લોકો જૂઠાણાને ગયા। ભાઈઓ બહેનો હું જરા કોંગ્રેસ વાળાને પૂછવા માંગુ છું કે તમે બધા રાજ્યોમાં મુસલમાનોને પણ લોલીપોપ પકડાયો, તમે કહ્યું કે અમે મુસલમાનોને અનામત આપીશું અને દરેક ચૂંટણીમાં આવા ગપ્પા માર્યા તમે, કોઈ મને કે ભાઈ અહીંયા મારા મુસલમાન ભાઈઓ પણ આવેલા છે કોઈએ અનામત તમને આપ્યું ખરી? જરા જવાબ આપો ને આપી, બાકી લોકો જવાબ આપે આપી, છતાંય ગપ્પા માર્યા તક નહોતા માર્યા? બીજા લોકોને હમણાં પકડાવી જ પાછું, અમે તમને આપીશું, ક્યાંથી લાવશો ભાઈ? ના ઓબીસીનું પડાવી લેશો, આ આદિવાસીઓનું પડાવી લેશો, આ દલિતોનું ક્યાંથી લાવવાના છો તમે? ભાઈઓ બહેનો કાં તો બીજાનું લૂંટવાના છે કાં તો લોકોના મનમાં જૂઠ ફેલાવવાના છે, આ જ ધંધો એમણે આદર્યો છે। ભાઈઓ બહેનો તમારા દિલમાં ખુરશી સિવાય કોઈની ચિંતા નથી। આ કોંગ્રેસ પાર્ટીનો સ્વભાવ છે એના 3 ગુણધર્મો છે, અટકાના, લટકાના, ભટકાના। અટકાવવું, લટકાવવું અને ભટકાવવું, આ 3 એમના ગુણધર્મો છે। તમે વિચાર કરો આ દેશમાં બક્ષી પંચ ઓબીસી આખા દેશના પછાત વર્ગના લોકોએ ભેગા થઈને કોંગ્રેસ સરકાર, ડોક્ટર મનમોહનસિંહજીની સરકાર,
જે સોનિયાબેન ચલાવતા હતા એ સરકારની વાત કરું છું. આ દેશના બધા ઓબીસી નેતાઓ કોંગ્રેસ પાસે જઈને વિનંતી કરતા હતા કે જેમ આદિવાસી કમિશન છે, જેમ અનુસૂચિત જાતિ કમિશન છે, દલિતોનું કમિશન છે, અને એમને જેમ બંધારણીય હક્કો મળેલા છે એમ ઓબીસીને પણ બંધારણીય હક મળવા જોઈએ, ઓબીસીને પણ આ અધિકાર જોઈએ એમના હક માટે. ભાઈઓ બહેનો, કોંગ્રેસ પાસે 20-25 વર્ષથી માંગણી ચાલતી હતી, પણ આ કોંગ્રેસ પાર્ટીએ ક્યારે ઓબીસીના ભાઈઓ બહેનોને બંધારણીય અધિકાર આપવા માટે કોઈ કાયદો લાવ્યા નહીં. મોદી સરકાર આવી તો બધા ઓબીસી વાળા મારી પાસે આવી ગયા, કોંગ્રેસના ઓબીસી એમપી બી આવી ગયા. મને કહે, સાહેબ આ અમારી કોંગ્રેસ સરકારે તો કાંઈ કર્યું નહીં, અને તમે તો ઓબીસી સમાજમાંથી આવો છો, તમારે તો અમારું કામ કરવું જ પડે. મેં કહું, ભાઈ કામ શું છે એ તો કહો. એ કહે, સાહેબ દેશ આઝાદ થયો, અનુસૂચિત જાતિ માટે બંધારણીય વ્યવસ્થા છે કમિશનની, અનુસૂચિત જનજાતિ માટે પણ છે. હવે સમયની માંગ છે કે ઓબીસીને પણ મળવી જોઈએ. મેં કહ્યું, તમારા બધા કાગળો આપો, હું અભ્યાસ કરીશ, અને કાયદેસર થતું હશે, કોઈને પણ અન્યાય ન થવો જોઈએ. મારો નિયમ એ છે, કાયદેસર થતું હશે તો હું જરૂર કરીશ. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ વાળા ગરીબોના નામે, પછાતોના નામે રાજકીય રોટલા શેકવા ટેવાયેલા છે. અમે ઓબીસી માટે બંધારણીય સુધારાનો કાયદો લાયા પાર્લામેન્ટમાં. જે વર્ષો જૂની પડતર માંગણી પડી હતી, જે આ દેશનો ઓબીસી માંગતો હતો, બક્ષીપંથનો સમાજ માંગતો હતો, લોકસભામાં તો અમારી બહુમતી હતી, અમે પાસ કરાવી દીધું. પણ રાજ્યસભામાં અમારી બહુમતી નહોતી, કોંગ્રેસના ટેકા વગર થાય એવું નહોતું. અમે કોંગ્રેસને હાથ પગ જોડીને વિનંતી કરી કે આ દેશનો આટલો મોટો સમાજ, આ બક્ષી પંચના લોકો, આ ઓબીસી લોકો, એમને આપણો હક આપવો જોઈએ. લોકસભાએ પાસ કર્યું છે, તમે મંજૂર કરો. ભાઈઓ બહેનો, મારે દુઃખ સાથે કહેવું છે કે આ કોંગ્રેસ પાર્ટીએ ઓબીસીના લાભવાળો આ કાયદો પાર્લામેન્ટમાં પસાર ના થવા દીધો. આ કોંગ્રેસને માફ કરાય ભાઈઓ, આ કોંગ્રેસને માફ કરાય. તમારા હક્કો આપવા માટે મોદી જ્યારે કામ કરતા હોય તો એમાં પણ અટકાના, લટકાના ઓર ભટકાના, આવા લોકોને સાહેબ અહીંયા ભટકતા કરી દો, ભટકતા કરી દો, એમને વિદાય આપી દો. ભાઈઓ, ભાઈઓ બહેનો, રાજીવ ગાંધી જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે આ દેશની મુસ્લિમ બહેનોએ એમણે કહ્યું કે અમને અમારા લગ્નના હક્કો માટે રક્ષણ આપો. ખાવામાં મીઠું વધારે પડી ગયું હોય, શાક જરા દાઝી ગયું હોય, ખીચડી જરા કાચી રહી ગયું હોય, અને અમારો શોહર, અમારો પતિ એને ગુસ્સો આવે અને 3 વખત તલાક બોલી લે, તો અમારી તો જિંદગી બરબાદ થઈ જાય છે. આ ત્રણ તલાકમાં અમારી દીકરીઓ સાસરેથી ઘેર પાછી આવે છે, નાના નાના ટાબરિયાઓને ખોળામાં લઈને આવે છે. અમારી જિંદગી નરક જેવી થાય છે. રાજીવ ગાંધી કંઈક કરો. રાજીવ ગાંધીના જમાનાથી વાત ચાલતી હતી. શરૂઆતમાં રાજીવ ગાંધીને લાગ્યું હા કરવા જેવું કામ છે, પણ પછી લોકોએ કહ્યું, લે ભાઈ આ ચૂંટણીઓ હારી જવાય, આવું કરીએ તો ના કરાય, એટલે ચૂપ થઈ ગયા. અટકાના, લટકાના,
રાજીવ ગાંધી થી આજ સુધી લટકતું જ રહ્યું, ભટકાના. અને હવે જયારે વાત આવી તો એને હિન્દુ મુસલમાન, કુરાન, ઇસ્લામ આવું બધું ઘુસાડવા માંડ્યા, લટકાના. ભાઈઓ બહેનો, 21મી સદીમાં હિન્દુ દીકરીઓને જે હક્કો મળે એ હક્કો મુસલમાન દીકરીને મળવા જોઈએ કે ના મળવા જોઈએ? મળવા જોઈએ કે ના મળવા જોઈએ? મુસલમાન બહેનોને પણ સન્માનપૂર્વક જિંદગી જીવવાનો મોકો મળવો જોઈએ કે ના મળવો જોઈએ? એમને પણ જિંદગી જીવવાનો અધિકાર મળવો જોઈએ કે ના મળવો જોઈએ? આમ મુસલમાનોના વોટ લેવા માટે વળખા મારનારી કોંગ્રેસ મુસ્લિમ બહેનોને હક આપવા તૈયાર નહોતી. ભાઈઓ બહેનો, અમે આ પાર્લામેન્ટમાં કાયદો લાવવાના છીએ, ટ્રિપલ તલાકનો વિરોધ કરતો કાયદો લાવીશું. અને આવી રીતે બહેનોને કોઈ રઝળતી મૂકે, ત્રણ વર્ષની સજા ઠોકી દેવાની વાત કરી છે. ભાઈઓ બહેનો, અમારે લોકોને ન્યાય આપવો છે. ભાઈઓ બહેનો, અને એટલા માટે હું કહું છું કે આ કોંગ્રેસ પાર્ટી કોઈ કાળે નઈને વિકાસમાં રસ છે, નઈને સમાજનું ભલું કરવામાં રસ છે. અમે સ્વચ્છતા અભિયાન ઉપાડ્યું, સ્વચ્છતા અભિયાન. તમે મને કહો ભાઈ, તમે સ્વચ્છતાનું કામ કરો, તમારો ઘોર દુશ્મન હોય એને વાંધો હોય? જરા બોલો તો, વાંધો હોય? વાંધો હોય કોઈ દી? એ કામ સારું કહેવાય કે ના સારું કહેવાય? ભાઈ, આપણું ગામ સાફ સુથરું હોય તો સારું લાગે કે ના લાગે? આપણું ઘર સાફ સુથરું હોય તો સારું લાગે કે ના લાગે? આપણો મહોલ્લો સાફ સુથરો હોય તો સારો લાગે કે ના લાગે? આપણી સોસાયટી સાફ સુથરી હોય તો સારું લાગે કે ના લાગે? ભાઈઓ બહેનો, મને તમે કહો, આ કોંગ્રેસ એમ કહે છે કે મોદી તો અમીરો માટે કામ કરે છે, અમીરો માટે. આ દેશના અમીરો ગંદકીમાં રહે છે ભાઈ? આ અંબાણી ગંદકીમાં રહે છે? આ અદાણી ગંદકીમાં રહે છે? આ ટાટા બિરલા ગંદકીમાં રહે છે? એમને ગંદકી નડે? ગંદકી કોને નડે? ગંદકી કોને નડે? અરે ગંદકી ગરીબને નડતી હોય છે, એ ગરીબ બિચારો માંદો પડતો હોય છે, ગંદકીના કારણે એના રૂપિયા દવામાં જતા હોય છે. હમણાં WHO એ સર્વે કર્યો અને એમ કહે છે કે જેના ઘરમાં ટોયલેટ હોય, શૌચાલય હોય, એ કુટુંબમાં દવાનો ખર્ચો 50,000 રૂપિયા 12 મહિને બચી જાય છે. ગંદકી ના હોય તો ગરીબનો ખર્ચો બચી જાય છે. ભાઈઓ બહેનો, આ ગરીબની જિંદગી બચાવવાનું કામ આ સ્વચ્છતા અભિયાન માટે આ મોદીએ ઉપાડ્યું છે. આ કોંગ્રેસ પાર્ટીને એ પણ પેટમાં દુખે છે, એમાં એને વાંધો પડે છે. અને એટલે ભાઈઓ બહેનો, જેમની નકારાત્મકતા માનસિકતા છે, જેમણે દરેકમાં અટકાવવું છે, લટકાવવું છે, ભટકાવવું છે, એવી કોંગ્રેસને હવે કાયમ માટે લટકાવી દો. હવે આ કોંગ્રેસને ભાઈઓ બહેનો ગુજરાતમાં પ્રવેશ ના મળવો જોઈએ. અને હું આપની પાસે આગ્રહ કરું છું, 150 કરતા વધારે બેઠકો સાથે આ વખતે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવી જોઈએ. આખા દેશને સંદેશ આપવાની જવાબદારી આ ગુજરાતના મતદારોની છે. સમગ્ર દેશને ખબર પડવી જોઈએ કે આ મોદી ગુજરાતના છે અને મોદીનું અપમાન ગુજરાત કોઈ દી સહન નહીં કરે. આ ભાવ આ ચૂંટણીમાં દેખાવો જોઈએ. ભાઈઓ બહેનો, 14મી તારીખે ભારતીય જનતા પાર્ટીને કમળના નિશાન પર બટન દબાવીને અમારા બધા જ ઉમેદવારોને વિજયી બનાવો. મારી સાથે બોલો, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈઓ.